બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી થઈ રહેલા વરસાદનું જોર હવે ઘટવા માંડ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આજે સૌથી વધુ વરસાદ દાંતા તાલુકામાં નોંધાયો હતો અને દાંતામાં આજે 76 મિલીમીટર નોંધાયો હતો, જ્યારે સુઈગામ અને કાંકરેજ તાલુકામાં નહિવત વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન 18.57% વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની ઉપર કરીએ એક નજર. બનાસકાંઠા જિલ્લામાં આવેલા 3 મુખ્ય જળાશયની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સીપુ ડેમમાં 82 ક્યુસેકની આવક નોંધાઈ છે અને સીપુ ડેમની 611.64 ફૂટની ભયજનક સપાટી સામે અત્યારે 571.84 ફૂટ નોંધાઈ છે. સીપુ ડેમમાં અત્યારે પાણીનો જથ્થો 5.09% છે. તો દાંતીવાડા ડેમની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમમાં અત્યારે 3,670 ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને ડેમની 604 ફૂટની ભયજનક સપાટી સામે 547.80 ફૂટ સપાટી નોંધાઈ છે. દાંતીવાડા ડેમમાં અત્યારે પાણીનો જથ્થો 6.89% છે. દાંતીવાડા તાલુકામાં જોરદાર વરસાદ શરૂ થયો હતો અને ગઈકાલે સાંજના 4 વાગ્યાથી લઈને આજના 4 વાગ્યાના સમય દરમિયાન તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તાલુકામાં ખાબકેલા વરસાદ દરમિયાન દાંતીવાડા ડેમમાં નવા પાણીની છેલ્લા 24 કલાકમાં સારી એવી આવક થઈ છે. હાલની પાણીની સપાટી 547.80 ફૂટ નોંધાઈ છે. પાણીનો આવરો 3,670 ક્યુસેક નોંધવામાં આવ્યો હતો. સીપુ ડેમમાં 571.58 ફૂટ સપાટી નોંધવામાં આવી હતી, જ્યારે 122 ક્યુસેક પાણીની આવક સીપુ ડેમમાં નોંધવામાં આવી હતી, જેમાં છેલ્લા 24 કલાકમાં નવું પાણી આવ્યું છે. ચોમાસું પૂરું થવાને હવે 1.5 મહિના જેટલો સમય બાકી છે. જો આ દરમિયાન બંને ડેમોમાં પાણીની આવકમાં વધારો નહીં થાય તો આગામી ઉનાળામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.